નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ લર્ન સંસ્કૃત ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આગાઉના લેક્ચરમાં આપણે ધોરણ અગિયારમાં અઢારમું ગદ્ય કેમ નામ વ્યક્તિત્વમ વ્યક્તિત્વ શું છે આ ગદ્યનો પ્રારંભિક ભાગ એટલે કે વિભાગ એક જોયો હતો જેમાં મિત્રો આપણે જોયું હતું કે ભરતુહરી રચિત નીતિશક્તક નામનો એક ગ્રંથ છે તેમાં એક શ્લોક આપેલો છે એ શ્લોકના આધારે માનવીનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ તેના પર વિચાર રજૂ કર્યો છે તે મુજબ માનવના જીવનમાં કેટલાક પ્રસંગો આવે છે અને તે પ્રસંગો દરમિયાન માણસ કેવું વર્તન કરે તેના આધારે જે તે વ્યક્તિ વ્યક્તિનું વ્યક્તિત્વ નક્કી થતું હોય છે આ નીતિશતકમાંથી લેવામાં આવેલા શ્લોકમાં કહ્યું છે કે માણસના જીવનમાં જ્યારે આપત્તિ આવે ત્યારે તેને ધીરજ રાખવાની હોય છે ઉન્નતિ હોય એટલે કે માણસ ઉન્નતિ કરે ત્યારે તેને ક્ષમા દાખવવાની હોય છે જો કોઈ સભામાં જવું પડે અથવા સભામાં હાજર રહેવું પડે ત્યારે સભામાં જઈને તેને વાણીચનની ચતુરાઈ એટલે કે વાણી ચાતુર્ય બતાવવાનું હોય છે જ્યારે યુદ્ધમાં જવાનું થાય ત્યારે તેને પરાક્રમ બતાવવાનું હોય છે ત્યાં સુધી મિત્રો આપણે જોયું હતું ત્યાંથી આપણે આગળ જોઈશું મનસા મનસા એટલે મનથી મનસા એટલે મનથી વિચાર્યતા એટલે વિચારતા મનથી વિચારતા જનેન એટલે માનસે મનથી વિચારતા માણસે યશ હોય એટલે યશ અહીં ચ શબ્દ આપેલો છે ચ એટલે અને શ્રુતિ એટલે શ્રુતિ અને શ્રુતિ શબ્દનો અર્થ થશે જ્ઞાન વિદ્યા મનથી વિચારતા માનસે યશ અને શ્રુતિ ત્યાર પછી ચ ની બાજુમાં ઈતિ શબ્દ જોડાયેલો છે ઇતિ એટલે એ ગુણ દ્રયમ દ્રયમ એટલે બે અને ગુણ એટલે ગુણ બે ગુણોની વર્નિયમ ભવતી વર્નિયમ ભવતી એટલે પસંદગી કરવી પડે છે મનથી વિચારતા માણસે યશ અને શ્રુતિ એ બે ગુણોની પસંદગી કરવી પડે છે તત્ર એટલે તેમાં યશસી યશસી એટલે યશ મેળવવાની બાબતમાં અને અભિરુચિહી કરનિયા એટલે અભિરુચિ રાખવી જોઈએ તેમાં યશ મેળવવાની બાબતમાં અભિરુચિ કરનિયા એટલે અભિરુચિ રાખવી જોઈએ ચ એટલે અને શ્રુતો શ્રુતો એટલે શ્રુતિ અર્થાત્ જ્ઞાન મેળવવાના જ્ઞાન મેળવવાની બાબતમાં શ્રુતો એટલે જ્ઞાન મેળવવાની બાબતમાં અથવા જ્ઞાન મેળવવાનું વ્યસનમ કરનિયમ એટલે વ્યસન રાખવાનું હોય છે કે માનવ મનથી વિચારતા માનવે યશ અને શ્રુતિ આ બે ગુણોની જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે યશની બાબતમાં એટલે કે યશ મેળવવાની બાબતમાં તેને અભિરુચિ રાખવી જોઈએ અને જ્ઞાન મેળવવાની બાબતમાં તેને વ્યસન રાખવું જોઈએ એટલે કે જ્ઞાન મેળવવાનું વ્યસન હોવું જોઈએ ત્યારબાદ આગળનો પેરેગ્રાફ જોઈએ પ્રત્યેકમ એટલે દરેક જનસ્ય એટલે માણસના જીવન એટલે જીવનમાં પ્રત્યેકમ એટલે દરેક જનસ્ય એટલે માણસના જીવન એટલે જીવનમાં યથા અવસરમ યથા અવસરમ એટલે જ્યારે પ્રસંગ ઊભો થાય ત્યારે એટલે કે કોઈ પ્રસંગ આવે ત્યારે ઉપરયુક્તમ ઉપરયુક્તમ એટલે ઉપર કહેલા અથવા ઉપર જણાવેલા પ્રસંગ પ્રસંગ શટકમ એ આયાતિ આયાતી એતત એટલે આ શટ એટલે છ પ્રસંગમ એટલે પ્રસંગ અને આયાતિ એટલે આવે છે ઉપર કહેલા આ એતત એટલે આ અને સટ એટલે છ પ્રસંગમ એટલે પ્રસંગ અને આયાતિ એટલે આવે છે આ છ પ્રસંગો આવે છે એસું એટલે આ સટસું એટલે છ પ્રસંગેશું એટલે પ્રસંગો આગત આગતીશું એટલે આવે આ છ પ્રસંગો આવે ત્યારે માનવો એટલે માનસ યાદૃશ એટલે જેવો પ્રયત્નમ આચરતી એટલે કે પ્રયત્ન કરે તાદૃશ્યમ એટલે તેવું તસ્ય એટલે તેનું વ્યક્તિત્વમ એટલે વ્યક્તિત્વ અને આકારિતમ ભવતી એટલે ઉપસી આવે છે કે પ્રત્યેક અથવા દરેક માણસના જીવનમાં જ્યારે પ્રસંગ આવે ત્યારે ઉપર કહેલા આપણે જોઈએ મુજબ ઉપર કહેલા એટલે કે જે છ પ્રસંગોની વાત કરી છે તે કયા કયા તો કે આપત્તિ ઉન્નતિ સભામાં હાજર રહેવું યુદ્ધમાં યુદ્ધમાં ભાગ લેવો પછી જ્ઞાન મેળવવાની બાબત અને શાસ્ત્ર શીખવું આ છ પ્રસંગો આવે ત્યારે માણસ જેવો પ્રયત્ન કરે છે તેવું તેનું વ્યક્તિત્વ ઉપસી આવે છે યહ એટલે જે જનો એટલે માણસ જે માનસ મહતા એટલે ખૂબ જ પ્રયત્ન એટલે પ્રયત્ન કરીને જે માણસ ખૂબ જ પ્રયત્ન કરીને વિપત્તિ આદિશું વિપત્તિ આદિશુ એટલે આપત્તિ વગેરેમાં અથવા આપત્તિ વગેરે અવસરે શું એટલે પ્રસંગોમાં જે માણસ ખૂબ જ પ્રયત્ન કરીને વિપત્તિ આદિશું એટલે આપત્તિ વગેરે અવસરે શું એટલે પ્રસંગોમાં ધૈર્યાદિ ધારણરૂપમ ધૈર્યાદિ ધારણરૂપમ એટલે ધૈર્ય વગેરેને ધારણ કરવાનો વ્યવહારમ આચરતી એટલે વ્યવહાર કરે છે માનવ જ્યારે આપત્તિ વગેરે પ્રસંગ આવે ત્યારે આપત્તિનો પ્રસંગ આવે ત્યારે ધૈર્ય ધારણ કરવાનો જે વ્યવહાર કરે છે તશ્ય તસ્ય એટલે તેનું વ્યક્તિત્વમ એટલે વ્યક્તિત્વ મહત્ત એટલે મહાન અને ભગવતી એટલે બને છે તેનું વ્યક્તિત્વ કેવું બને છે મહાન બને છે યશ એટલે જેનું વ્યક્તિત્વ એટલે વ્યક્તિત્વ અસ્તિ મહદ અસ્થિ એટલે મહત્ અસ્થિ એટલે મહાન છે યશ એટલે જેનું વ્યક્તિત્વ એટલે વ્યક્તિત્વ મહત અસ્થિ એટલે મહાન છે સ એવ તે જ સ એટલે તે અને એવ એટલે જ તે જ મહાત્મા ભવતી મહાત્મા હોય છે જેનું વ્યક્તિત્વ મહાન છે તે જ કેવો હોય છે મહાત્મા હોય છે એવમ એટલે આમ અશ્વિન એવમ શબ્દની સાથે અશ્વિન અશ્વિન શબ્દ જોડાયેલો છે એવમ એટલે આમ અશ્વિન એટલે આ શ્લોકે એટલે શ્લોકમાં આમ આ શ્લોકમાં રાજર્ષી એટલે રાજર્ષી ભરતુહરિ એટલે ભરતુહરી રાજર્ષિ ભરતુહરી માનવીય એટલે માનવીય વ્યક્તિત્વ એટલે વ્યક્તિત્વનું રેખાંકનમ કરો તે એટલે રેખાચિત્ર આલેખે છે આ શ્લોકમાં રાજર્ષિ ભરતુહરી માનવીય વ્યક્તિત્વનું રેખાચિત્ર આલેખે છે તેવી જ રીતે વયમ અપી આપને પણ યવસરમ એટલે અવસર અનુસાર પ્રસંગ અનુસાર વ્યવહારમ આચરંત કરણીય વ્યવહારમ આચરંત કરણીય એટલે વ્યવહાર અનુસાર એટલે કે વ્યવહારમાં કાર્ય કરવા યથાવસર એટલે કે અવસર અનુસાર વ્યવહારમ આચરંત એટલે કે વ્યવહાર કર કરતાં અથવા વ્યવહાર કરવા મહાત્માનો મહાત્માનઃ એટલે મહાપુરુષો અને શ્યામ એટલે બનીએ આપને પણ જેવો અવસર આવે જેવો પ્રસંગ આવે તે પ્રમાણે વ્યવહારમાં આચરણ કરવા મહાપુરુષ બનીએ ઇતિ ઇતિ એટલે આટલું અને દિક્ક દિક એટલે દિશા સૂચન પર્યાપ્ત છે પર્યાપ્ત છે દિક દિક શબ્દનો અર્થ થાય દિશા સૂચન કરવું એટલે કે આટલું જ આપણને દિશા સૂચન છે કોના તરફથી રાજર્ષિ ભરતુહરી તરફથી કે આપણે પણ આપણા જીવનમાં જ્યારે જેવો પ્રસંગ આવે તે પ્રસંગમાં આપને વ્યવહાર કરીને આપણે મહાપુરુષો બનવું જોઈએ અથવા મહાપુરુષ બનવું જોઈએ આટલું જ આપણને રાજર્ષિંહ ભરતુહરીનું દિશા સૂચન છે દીક એટલે દિશા સૂચન છે ઓકે મિત્રો તો આમ અહીં આ આપનું અઢારમું વદ્ય કિમ નામ વ્યક્તિત્વમ અહીં પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને અનુવાદમાં ખ્યાલ આવ્યો હશે જો કોઈ શબ્દમાં કોઈ વાક્યમાં મુશ્કેલી જણાય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવશો ઓકે મિત્રો ધન્યવાદ